छवीसमी जान्युआरी जारे धरतीकंप आव्यो त्यारे अमारी शाळाना जे छ बिल्डिंग हता पांच रूम ए बिल्डिंग नी अंदर मोटी तिराडो पड़ी गई। तो साहेब आपणे कैम्पस तो जोयुं मे एटलुं स्वच्छ छे एमनी पाछळनुं कारण खास तमे आ चोख्खुं अने स्वच्छ मैदान जोई रह्या छो एनी पाछळनुं कारण नमस्कार मित्रों अपनी साथ वावड़ी शाला आचार्य नितीशभाई जाधव अने साहेब अपने माहिती थोड़ी केवी आपशे के जे शाला ने लगती तो छे ज पण इंटरेस्टिंग माहिती छे। शाला वावड़ी प्राथमिक शाला तालुको घुघा जिल्लो भावनगर 1/3/1910 ना रोज वावड़ी प्राथमिक शाला की स्थापना थी। बराबर हाल में वावड़ी प्राथमिक शाला में 10 जनो स्टाफ छे અને 301 બાળકો છે એ અભ્યાસ કરી રહ્યા છે। વાવડી પ્રાથમિક શાળા છે એ આમ તો વાવડી ગામ છે સ્માર્ટ વિલેજ છે અને સ્માર્ટ વિલેજના અનુસંધાને વાવડી પ્રાથમિક શાળાની જે ટીમ છે એ શિક્ષણની સાથે ઇનોવેટિવ કાર્ય કરી રહી છે। કઈ રીતનું કાર્ય કરી રહી છે અથવા કેવી કેવી બાબતો છે એ વિશે અમે આજે થોડીક તમારી સાથે એ વાત કરીશું। શાળાની જો વાત કરીએ तो शाला में बाळको छे हाल तो बात करिए तो बाळको वगरनी शाला छे बाळको शाला में नहीं परंतु जारे बाळको शाला में होय छे त्यारे खरेखर सवारे 11 वाग्याथी सांजे 5 वाग्या सुधी बाळकोने घणी बधी अवनवी प्रवृत्ति अने शिक्षणनी साथे सहअभ्यासक प्रवृत्ति आपवामां आवे छे। जाणे के शाळानी अंदर घणा बधा एवा प्रोजेक्ट चाली रह्या छे शाळानी अंदर बाला प्रोजेक्ट छे શાળાની અંદર ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ છે અને અમારી શાળામાં હાલમાં સરકાર દ્વારા એક નવો અભિગમ સ્કૂલ ઓફ એક્સલન્સ છે એ પણ કાર્યરત કરે છે। શાળાની જો વાત કરીએ તો શાળામાં એક સમૃદ્ધ પુસ્તકાલય અને કમ્પ્યુટર લેબ છે એ ઊભી કરવામાં આવી છે જેમાં જે ધોરણનો અને જે બાળકનો વારો હોય એ બાળકો છે એ આજની જે તાતી જરૂરિયાત છે કમ્પ્યુટરનું શિક્ષણ એ કમ્પ્યુટરનું શિક્ષણ છે એ બાળકો શિક્ષણની મદદ શિક્ષકની મદદથી લઈ રહ્યા છે। સાથે જ શાળામાં પ્રાર્થના ખંડ છે આ પ્રાર્થના ખંડનો ઉપયોગ બાળકો છે એ શિક્ષણની સાથે એની અંદર સંસ્કારોનું ઘડતર થઈ શકે એટલા માટે એનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરવામાં આવે છે। જેની સાથે જો વાત કરીએ તો શાળામાં એક સમૃદ્ધ સાયન્સ લેબ પણ બનાવવામાં આવી છે કારણ કે વિજ્ઞાનનું શિક્ષણ છે એ બોલી અને વ્યાખ્યાન અથવા થિયરી સ્વરૂપે ભણાવવા કરતાં પ્રેક્ટિકલ એમને શીખવાડવામાં આવે તો એ વધારે અસરકારક રહે। તમે શાળામાં જોશો તો શાળામાં 6-8 કેમ્પસ 6-8 બિલ્ડિંગમાં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે એક અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો છે એ તમને જોવા મળે છે તો એ અંતર્ગોળ ને બહિર્ગોળ અરીસો છે એ જોઈને બાળકને મનોરંજન તો મળશે પણ ત્યાંથી એમને વિજ્ઞાનનું શિક્ષણ પણ એમને મળશે। એક સ્માર્ટ ક્લાસ છે એ પણ બનાવેલો છે અને સ્માર્ટ ક્લાસનો ઉપયોગ બાળકોને અત્યારના આધુનિક અવનવા પ્રયોગો પદ્ધતિઓ અને અવનવી શિક્ષણ પદ્ધતિથી વાકેફ કરાવવામાં આવે છે। ગ્રીન સ્કૂલ વિશે જણાવીએ તો આમ તો દરેક તાલુકામાં ઈઆરપી છે એ આ ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ છે શાળા જે રીતની કામ કરતી હોય શાળાનું ભાવાવરણ શાળાનો સ્ટાફ છે એને ધ્યાનમાં રાખીને આ કન્સેપ્ટ છે આ પ્રોજેક્ટ છે આપતી હોય અને જેવો આ પ્રોજેક્ટ મળ્યો એટલે અમારી શાળાના બધા સ્ટાફને વાત કરવામાં આવી અને દરેક શિક્ષક છે એણે આ ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ છે એમાં કંઈક નવીન કરીએ ખાસ કરીને તમે ગ્રીન સ્કૂલમાં જોઈ શકો છો એના ઘણા બધા નોર્મ્સ હોય જાણે કે ખાસ ગ્રીન સ્કૂલ એટલે શાળાની અંદર હરિયાળું વાતાવરણ સર્જાય વધુને વધુ વૃક્ષો થાય। તો મિત્રો આપણી સાથે છે અત્યારે વિજયભાઈ ગોહિલ જે શાળાના પૂર્વ આચાર્ય છે અને આ ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ ને એ બધું જે આવ્યું છે એ પહેલાંની બધી માહિતી જે આપણને સાહેબ આપે છે શાળા વિશેની કંઈક અલગ તો આપણે ચાલો જાણીએ અત્યારે આ ગ્રીન સ્કૂલની તો સાહેબે વાત કરી ગ્રીન સ્કૂલ સિવાયનું આપણે શાળાની જે પહેલાંની બધી માહિતી હતી જૂની શાળાનું કમ્પાઉન્ડ કે એના વિશે થોડી ઘણી માહિતી આપો। હવે 2001 અંદર 26 જાન્યુઆરી જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે અમારી શાળાના જે 6 બિલ્ડિંગ હતા 5 રૂમ એ બિલ્ડિંગની અંદર મોટી તિરાડો પડી ગઈ અને એક ભયજનક બની ગયું છે ત્યારે અમારા ગામના સરપંચ મહેન્દ્રસિંહ ગ્રામજનો અને એ બધાએ એસએમસી આ બધાએ રજૂઆત કરી અને કીધું કે સાહેબ આ સ્કૂલની અંદર બાળકોને ભણાવવા માટે બહુ અઘરું પડે એમ છે એટલે અમે બધા એસએમસી શાળાના ઠરાવથી કે ગ્રામ પંચાયતના ઠરાવથી
જિલ્લા પંચાયતની અંદર રજૂઆત કરી અને ધીમે ધીમે ઘણા વર્ષો પછી અમારે 2014-15 નવું બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળી. તો સાહેબ આપણે કેમ્પસ તો જોયું, મેં કેટલું સ્વચ્છ છે, એમની પાછળનું કારણ? ખાસ તમે આ ચોખ્ખું અને સ્વચ્છ મેદાન જોઈ રહ્યા છો એની પાછળનું કારણ અમારી શાળાના શિક્ષકો છે, અને એમાં ખાસ કરીને ધવનભાઈ અને બધો સ્ટાફ, કે એમણે એક વસ્તુ શાળામાં કરેલી છે કે શાળામાં કોઈ પણ બાળકે પ્લાસ્ટિક લાવવાનું નથી. એટલે કે અમારી શાળાનું કેમ્પસ છે આખું, એમને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કરેલું છે. એટલે કોઈ પણ બાળકે પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકવાનું નથી અને શાળામાં લાવવાનું જ નથી, અને એના કારણે શાળા છે અને શાળાનું કેમ્પસ છે સ્વચ્છ અને ચોખ્ખું તમને જોવા મળી રહ્યું. અંતે એટલું કહીશ કે આ શાળાનું જે તમે કેમ્પસ જોયું, શાળાની પ્રવૃત્તિ જે તમે વાકેફ થયા, આ કાર્ય છે એ એક આચાર્ય કે ખાલી શાળાના શિક્ષકો જ નહીં પણ આ જે સમગ્ર શાળાએ જે વિકાસ કર્યો છે, આ જે જોઈ રહ્યા છો એમાં ગામના સરપંચ મહેન્દ્રસિંહ, ઉપસરપંચ વજીરામભાઈ, ગામના આગેવાનો, ગામના લોકો અને ખાસ કરીને શાળાના જે બાળકો છે એ આને જાળવવામાં, આનું જતન કરવામાં અને અહીંયા સુધી પહોંચાડવામાં બહુ મહત્ત્વનું યોગદાન આપેલું છે. એ બદલ અમે શાળાનો જે પરિવાર છે એમનો આભાર માનીએ.